સુરતમાં 3 મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર 24 વર્ષીય પૌણિતાએ વેલેન્ટાઇનના દિવસે જ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવતા અરેરાટી વ્યાપી ગઈ હતી. 3 મહિના પહેલા ભાગીને પ્રેમ લગ્ન કરનાર દીકરીથી માતા પિતા નાજાજ હતા, જેના કારણે પૌણિતાએ આપઘાત કર્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના અને સુરતના મોરા ગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 22 વર્ષીય સુનિલ શાહ પરિવાર સાથે રહેતો હતો. સુનિલ એલએનટી કંપનીમાં હેલ્પર તરીકે કામ કરે છે. વતનમાં જ રહેતી 24 વર્ષીય વિજાંતિ કુમારી સાથે તેને 1.5 વર્ષ પહેલાં આંખ મળી ગઈ હતી. 3 મહિનાના પહેલાં વિજાંતિ અને સુનિલ વતનથી ભાગીને પ્રેમ લગ્ન કરીને સુરત આવી ગયા હતા. વિજાંતિના માતા પિતા સહિતનો પરિવાર આ પ્રેમ લગ્નથી નારાજ હતા. આથી ગઈકાલે વેલેન્ટાઇનના દિવસે જ સવારે સુનિલ નોકરી પર જતો હતો અને વિજાંતિ ઘરે એકલી હતી. સુનિલ સાંજે 8 વાગે પરત ફરતા ઘરનો દરવાજો ખખડાવતા વિજાંતિએ ખોલ્યો ન હતો. સુનિલને કંઈક અજુગચૂત થયું હોવાના અણસાર આવતા દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા વિજાંતિ પંખા સાથે ફાંસો ખાઈને લટકતી હાલતમાં મળી આવી હતી. પત્નીને લટકતી જોઈને સુનિલ આઘાતમાં સરી પડ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વિજાંતિના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઈચ્છાપુર પોલીસે વિજાંતિના પતિ સુનિલનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ તો વિજાંતિના પ્રેમ લગ્નને કારણે માતા પિતા નારાજ હોવાથી આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક શક્યતાઓ સેવવામાં આવી રહી છે. जो कि आपघात नो चौकस कारण जानवा मड़ियो नथी. नाम मेरा सुनील कुमार शाह है. मैं मोरा अजिया रहते हैं चार रास्ता. उसके बाद मेरा बीबी का नाम है विजयंती कुमारी. उसका उम्र है 24, मेरा 22. मैं हेल्पर का काम करता हूँ LMT वगैरह में. उसके बाद मैं सुबह में ड्यूटी किया. उसके बाद ड्यूटी से आया शाम को तो देखा जो सुसाइड करके लटका हुआ था पंखे में. ये कहाँ पहले क्या है? સુરત મોડા 4 રસ્તા 3 મહિના હુઆ લાભ મેં.